पोरबंदर में चौपाटी नजीक चाइनीज बजार में रहेली रेकड़ी केबीनो नगरपालिका द्वारा दूर करवामां आवी हती, जेने लईने आ रेकड़ी केबीन धारकोए आजे नगरपालिका ने घेराव करवानो प्रयत्न कर्यो हतो। जे रीते रेकड़ी केबीनू दबाण दूर करवामां आव्युं छे, तेज रीते शहेरना जुदा जुदा विस्तारोमां रहेला दबाण दूर करवानी मांगणी रेकड़ी केबीन धारकोए करी हती। पोरबंदर शहेरमां रेकड़ी केबीनो विवाद घणा लांबा समयथी चाली रह्यो हतो। અંતે નગરપાલિકાએ ગઈકાલે ગુરુવારે પોલીસને સાથે રાખીને રેકડી કેબીનો દૂર કરાવી હતી અને વિરોધ કરનાર રેકડી ધારકોની પોલીસે અટકાયત કરી હતી। નગરપાલિકાએ જે રીતે રેકડી કેબીનો દૂર કરાવી છે તે જ રીતે શહેરના વિવિધ રસ્તાઓમાં ગેરકાયદેસર બાંધકામો થયેલ છે તેની સામે પણ પગલાં લેવાની માંગ કરી હતી। આ મુદ્દે રજૂઆત કરવા ગયેલા રેકડી કેબીન ધારકોને પાલિકા કચેરીના ગેટ નજીક જ અટકાવી રાખવામાં આવતા રેકડી ધારકોએ રામધૂન બોલાવી હતી। જો કે ત્યારબાદ રેકડી કેબીન ધારકોને રજૂઆત કરવા માટે જવા દેવામાં આવ્યા હતા। હું રેકડી કેબીન એસોસિએશનનો પ્રમુખ છું। અમે આજે જે રેકડી કેબીન એસોસિએશન તરફથી એક આવેદનપત્ર દેવા આવેલા, ગઈકાલે જે પેશકદમી એટલે જે રેકડી કેબીનનું જે ડિમોલિશન કરેલું એના અનુસંધાનમાં ગઈકાલે સાહેબે એવું કીધેલું કે અમે ગેરકાયદેસર પોરબંદરમાં જેટલી બિલ્ડિંગો છે એની અમે નોટિસો આપી અને એનું રોજકામ કરાવશે એવું બાટી સાહેબે ગઈકાલે કીધેલું, એટલે અમે આજે રોજકામ અને એનામાં એ વિશે કાર્યવાહી કરવામાં આવે એ માટે અમે એક આવેદન દેવા આવેલા। ખાસ કરીને છેલ્લા 3 મહિનાથી અમે 3 બિલ્ડિંગોની અરજીઓ આપીએ છીએ, એમાં સરજુ કારિયાની અને એના ભાઈની બિલ્ડિંગો છે, હા, એક પારસ ડેરી પાસે છે, એક રાવલિયા ટોટમાં છે અને એક બિરલા હોલ ખાતે જે બાંધકામ છે અને ચોથું છે વાડી પ્લોટમાં, એ વાડીલાલ આઈસ્ક્રીમ વાળું છે, એને ગલી સાર્વજનિક ગલી છે એ બંધ કરી દીધી છે। તો અમારી માંગ એવી છે કે જે રીતે આ ડિમોલેશન કર્યું છે, ગરીબ માણસોની રોજીરોટી છીનવી લીધી છે, તો હવે આ ગેરકાયદેસર રીતે જે મોટા બિલ્ડરો છે એના જે ગેરકાયદેસર બાંધકામો નગરપાલિકા અને ટાઉન પ્લાનિંગ કમિટી આર્થિક વહીવટ કરી અને આ ખડકી દીધા છે એની સામે હવે નગરપાલિકા ક્યારે કાર્યવાહી કરે એ માટેની અમારી કાયમી આજથી અમારી કાયમી લડત ચાલુ રહેશે। જ્યાં સુધી આ કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યારે અમે રોજ કલેક્ટરને રોજ નવા નવા બિલ્ડિંગોને આવેદન દેવાનું અમે ચાલુ રાખશું અને અમે ધરણાનો રોજ પ્રોગ્રામ કરશું। પોરબંદરમાં ગેરકાયદેસર બાંધકામોને લઈને રેકડી કેબિન ધારકોએ કરેલી રજૂઆત અંગે ચીફ ઓફિસરે એવું જણાવ્યું હતું કે બાંધકામની મંજૂરી ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા આપવામાં આવે છે અને નિયમાનુસાર જે બાંધકામો થયા નથી તેવા આસામીઓને નોટિસ પણ ફટકારવામાં આવી છે। બિલ્ડિંગોના સંદર્ભમાં વાત કરીએ તો આપણે ટીપી કમિટી બિલ્ડિંગોને મંજૂરી આપતી હોય છે અને એના સંદર્ભમાં જેટલી ફરિયાદો આવતી હોય છે એને પણ અમે નોટિસ આપતા હોઈએ છીએ। જ્યાં સુધી બિલ્ડિંગ તોડવાની વાત છે ત્યાં સુધી બિલ્ડિંગ તોડવાની સત્તા ટીપી કમિટીને અને રાજ્ય સરકારને, એમાંથી જ્યારે હુકમ થઈને આવે ત્યારે અમે ડિમોલિશનની કાર્યવાહી કરતા હોઈએ છીએ। નોટિસ આપ્યા પછી જો સંતોષકારક જવાબ ન મળે તો પછી એને અમે ટીપી કમિટીમાં મૂકીએ છીએ અને એને ડિમોલિશન કરવાની કાર્યવાહી હાથ ધરવા માટે ટીપી કમિટીને જાણ કરીએ છીએ। એવી કેટલી બિલ્ડિંગ હોય શકે જે ખરેખર ગેરકાયદેસર છે? ગેરકાયદેસર બિલ્ડિંગ તો નથી હોતી, પરંતુ માર્જિનમાં બાંધકામની વધારાના બાંધકામની માર્જિન તોડવાની જીડીસીઆરના સુસંગત ન હોય એવી ફરિયાદો હોય છે અને એની અંદર દૂર કરવા માટે અમે ટીપી કમિટીમાં એની એનઓસી વગરની બિલ્ડિંગો કેટલી શહેરમાં સીઆરઝેડ અને એનઓસી વગરની જે બિલ્ડિંગો હોય છે એને પણ અમે તોડવા માટે અને જેને એનઓસી ના હોય મારા આવ્યા પછી સીઆરઝેડનું કોઈ પ્રકરણ આવ્યું નથી, પરંતુ એ પહેલાના લગભગ 6-7 પ્રકરણો છે એવું ધ્યાનમાં છે। ફરિયાદો આવે ગેરકાયદેસર બિલ્ડિંગની તો જ કાર્યવાહી થઈ કે પાલિકા જાતે પણ એવું લાગે કે કાર્યવાહી કરી શકે? જનરલી ગેરકાયદેસર બિલ્ડિંગની ફરિયાદ નથી આવતી, ફરિયાદ જે મોટા ભાગે આવે છે જીડીસીઆરના સુસંગત ન હોય બાંધકામ એની ફરિયાદ આવે છે અને એના માટે અમે રિપોર્ટ અથવા તો જેણે વધારાનું બાંધકામ કર્યું હોય તો એને ડિમોલિશન કરવાની અથવા તો કલેક્ટર સાહેબે 6B માં વધારાનું બાંધકામ દૂર કરવાનું લખ્યું હોય તો એને અમે ટીપી કમિટીમાં રજૂ કરીએ છીએ અને ટીપી કમિટી એનો નિર્ણય કરે છે। પોરબંદર શહેરમાં રેકડી કેબીનો દૂર કરવામાં આવતા હવે વિવાદનો વંટોળ ઊભો થયો છે। પાલિકાએ જે રીતે રેકડી કેબીનો દૂર કરાવી છે તેવી જ રીતે ગેરકાયદેસર બાંધકામો છે તેમની સામે પણ આ જ પ્રકારે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।